जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ा शास्त्र विषय में चैप्टर नंबर 2 सुरेख सहसंबंध आपणे चाली रह्यु छे। तो सुरेख सहसंबंध में रीत नंबर 3 में अवलोकनो 20 થી મોટા હોય અને ભાગવું ન પડે। ઓકે, તો એમાં દાખલા નંબર 3 આવ્યા। તો દાખલા નંબર 3 માં સાહેબે શું આપેલું છે? તો કે x અને y આપેલા છે। एक्स में शू आप 15, 18, 20, 25, 29, 35, 40, 38। वाई में शू आपेलू है? तो 85, 93, 105, 115, 130, 140 અને 145। આ રીતે તમને એક્સ અને વાય આપેલા છે। તો આવો દાખલાની શરૂઆત કરીએ। એક્સ માં પહેલામાં પહેલું એક્સ નું ટોટલ કરો, તો એક્સ નું ટોટલ આવશે 220। એક્સ નું ટોટલ 220, 220, અને વાય નું ટોટલ આવશે 908। तो पहला पहलू स्टेप एक्स बार सिग्मा एक्स 220 भाग्या एन એટલે 8। 220 भाग्या 8 करो એટલે 27.5 આપશે, અને 908 भाग्या 8 करो એટલે જવાબમાં 113.5 આપશે। હવે રીત યાદ કરો કે જ્યારે દાખલામાં એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક, તો જોઈએ આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંક, બંને અપૂર્ણાંક અથવા ગમે તે એક અપૂર્ણાંક, બંને અપૂર્ણાંક આવી ગયા અને અવલોકનો 20 થી મોટા હોય, તો જોઈએ અહીંયા આમાં આ 25 મોટું અવલોકન, 29 મોટું અવલોકન, 35 મોટું અવલોકન, 40 મોટું અવલોકન, 38 મોટું અવલોકન, અવલોકનો 20 થી મોટા, અને આ બધા તો મોટા જ છે। તો દાખલામાં અવલોકનો 20 થી મોટા હોય, તો આવો દાખલાની શરૂઆત કરીએ। તો યુવીની ટૂંકી રીતે દાખલો ગણાય, આ બધી માહિતી આપેલી છે મેં। તો ચાલો દાખલાની શરૂઆત કરીએ। કોઈ પણ સંખ્યા ધારી લઈએ, તો આપણે કઈ ધારીએ છીએ? 29 ધારો કે મેં ધારી, તો 29 ની સામે કઈ ધારવાની? 115। વેરી ગુડ, ચાલો એની સામે 0, એની સામે 0, એની સામે 0, એની સામે 0 અને એની સામે 0। બોલો, ઓકે, આ પહેલું પગથિયું આપણું પૂરું થયું। ચાલો યુ નું કોલમ કેવી રીતે બનાવાય? હા, યુ નું કોલમ તો આ રીતે, તો કે ભાઈ 15 માંથી 29, 18 માંથી 29, 20 માંથી 29, 25 માંથી 29, 29 માંથી 29, 35 માંથી 29, 35 માંથી 29, 40 માંથી 29 અને 38 માંથી 29। ઓકે, તો આ રીતે યુ નું કોલમ બનશે। તો ચાલો પહેલી બાદ બાકી કઈ આવે? આ ભાઈ કઈ આવે? 15 માઇનસ 29। વેરી ગુડ, 15 માઇનસ 29 એટલે કે -14। ચાલો ભાઈ બીજી બાદ બાકી કઈ આવે? તો કે સાહેબ 18 માઇનસ 29। ઓહો, સરસ, 18 માઇનસ 29, તો કે સાહેબ -11 આવ્યા। વેરી ગુડ, ચલો 20 માંથી 29 -9, 25 માંથી 29 -4, 29 માંથી 29 0, 35 માંથી 29 6, 40 માંથી 29 40 માંથી 29 11, 38 માંથી 29 38 માંથી 29 9। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બધાનું ટોટલ કરીએ યુ નું, તો બધાનું ટોટલ આવશે -12। હવે વર્ગો કરી દઈએ, સીધો વર્ગોનું ખાનું, વર્ગોનું ખાનું હંમેશા ધન જ હોય। ચલો 14 નો વર્ગ 196, 11 નો વર્ગ 121, ચલો 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 6 નો વર્ગ 36, 11 નો વર્ગ 121 અને 9 નો વર્ગ 81। બોલો, ઓકે, તો યુ સ્ક્વેર નું ટોટલ કરીએ,
तो ये तुमने आपसे 652 652 कैलकुलेटर पास चेक कर ले अभिनंदी। चलो हवे भी तो वी नु कॉलम केवी रीते बनवानु तो के भाई वाई मां जवानु 85 मांथी 115 93 मांथी 115 95 मांथी 115 105 मांथी 115 115 मांथी 115 130 मांथी 115 140 मांथी 115 अने 145 मांथी 115 आ रीते तमारे बादबाकी करवानी रहेशे। तो चलो पहली बादबाकी कई आवे तो के साहेब 85 माइनस 115 85 मांथी 115 जाए तो माइनस 30 वधे ध्यान राखजो आमां प्लस माइनस मां ध्यान राखवानुं छे माइनस 30। चलो 93 मांथी 115 जाए तो के माइनस 22। चलो 95 मांथी 115 जाए तो के माइनस 20। चलो 105 मांथी 115 जाए माइनस 10। 115 मांथी 115 जाए 0। 130 मांथी 115 जाए 15। 140 मांथी 115 जाए 25। અને 145 માંથી 115 જાય 30। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વી નું કોલમ તૈયાર તો વી નું કોલમ તૈયાર થઈ જાય તો એનું ટોટલ કરીએ તો વી નું ટોટલ આવશે માઇનસ 12। ચાલો એ પણ માઇનસ 12 જ આવ્યું। ઓકે આગળ વધીએ। ચાલો 30 નો વર્ગ 900 22 નો વર્ગ 484 22 ગુણ્યા 22 કરવાના। चलो 20 नो वर्ग 400 10 नो वर्ग 100 0 नो वर्ग 0 15 नो वर्ग 225 25 नो वर्ग 625 અને 30 નો વર્ગ 900। તો v સ્ક્વેર નું કોલમ થઈ ગયું તૈયાર એનું ટોટલ કરીએ તો 3634 આપશે 3634 3634। चलो હવે ગુણાકાર આયો u અને v તો કે આ રહ્યા u આ રહ્યા v આ બંનેનો ગુણાકાર તો ચલો 14 * 30 14 તરી 42 થાય પણ માઈનસ માઈનસ પ્લસ 420 14 તરી 42 એટલે 420 જવાબ આપ્યો માઈનસ માઈનસ પ્લસ 11 * 22 242 માઈનસ માઈનસ प्लस 9 गुणिया 20 9 दू 18 माइनस माइनस प्लस 10 गुणिया 4 40 पण माइनस माइनस प्लस 0 गुणिया 0 0 15 छंग 90 15 छंग 90 25 गुणिया 11 275 અને લાસ્ટ માં 9 તરી 27 એટલે 270। તો જોઈ લો આનું ટોટલ કરીએ કે ટોટલ આવ્યું 1517 1517 1517 1517। તો આવો અહીંયા સૂત્રમાં જઈએ હવે આગળ સૂત્રમાં આપણે પહેલું પદ અહીંયા સૂત્ર તો લખેલું જ છે મે n સિગ્મા u v સિગ્મા u ઇન્ટુ સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર આપણે લાસ્ટ છેદનું કામ કરીએ। ચલો n એટલે કેટલા તો કે સાહેબ n એટલે 8। चलो u स्क्वायर नो सिग्मा तुमने 652 દેખાઈ છે u નો સિગ્મા માઈનસ 12 છે માઈનસ 12। ચલો 652 ગુણ્યા 8 કરશો એટલે 5216 આપશે 5216 આપશે। હવે મે કીધું તું યાદ કરો કે ભાઈ અહીંયા માઈનસ માઈનસ પ્લસ નહીં કરવાના કારણ કે માઈનસ 12 નો વર્ગ જો હું લખું છું અહીંયા માઈનસ 12 નો વર્ગ 144 થાય ધન થાય અને આ માઈનસ m ના m આ ખાસ ધ્યાન રાખજો અહીંયા માઈનસ માઈનસ પ્લસ ના થઈ જાય। ઓકે ચલો 516 માંથી 144 જાય તો 50 72 વધે। તો જોઈ લો અહીંયા છેદનું કામ આ બાજુ પૂરું એ રીતે બાજુમાં ચલો n એટલે 8 v સ્ક્વેર v સ્ક્વેર નો સિગ્મા 36 34 36 34 અને v નો સિગ્મા માઈનસ 12। ચલો 36 34 ગુણ્યા 8 કરીએ એટલે 29 0 72 આપશે 29 0 72। એ જ રીતે અહીંયા આવ્યું પાછું માઈનસ માઈનસ પ્લસ નહીં કરવાનું માઈનસ 12 નો વર્ગ 144 અને આ માઈનસ m ના m
चलो आ बने बाद बाकी करिए तो 28,928 जवाब आपसे। आ बने बाद बाकी नो जवाब 28,928। बोलो क्लियर। आगे जाइए। हवे मैं तमने अहीं थी शीखवाड़ेलू छे के आनू वर्गमूल शोधो, आनू वर्गमूल शोधो अने पछी गुणाकार करो। आ रीत एक अने बीजी रीत आ बने नो गुणाकार। आपणे आ रीते ज करीए छे। आ बने नो गुणाकार तो बने ना गुणाकार ना अंते 14, 67, 22 and 816 14, 67, 22, 816 જવાબ આપે છે અને એનું વર્ગમૂળ તમે શોધશો એટલે વર્ગમૂળમાં 12,112.92 જવાબ આપશે। બોલો ઓકે। તો આ તમે સહેજ ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરશો જરા। ચાલો આગળ જઈએ। n n એટલે 8 સિગ્મા UV UV નો સિગ્મા 15, 17 ચલો 15, 17 અહીંયા -12 U અને V પણ -12। હવે બધાનું ધ્યાન અહીંયા ખાસ કે 15, 17 × 8 આ આનો ગુણાકાર અને આ 3 નો ગુણાકાર। આ બધા ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે। તો 15, 17 × 8 કરીશું એટલે 12,136 આપશે। 12,136 12 × 12 કરો એટલે 144 એ તો ખબર પડે। 12 × 12 = 144 પણ માઇનસ માઇનસ પ્લસ પણ પ્લસ માઇનસ માઇનસ આ માઇનસ ક્યાંથી આયા સમજાવો ફરી કે ભાઈ સાહેબ માઇનસ માઇનસ પ્લસ પણ પ્લસ માઇનસ માઇનસ ઓકે। ચાલો આ બંનેની બાદબાકી બાદબાકીનો જવાબ આવ્યો 11,992 તો અહીંયા લખી દો 11,992 અને ભાગાકાર કરશો એટલે જવાબમાં આવશે 0.99। તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમને આ જે લેક્ચર મળ્યો એમાં યુવી ટૂંકી રીત એનો દાખલા નંબર 3 ચલાવ્યો। એટલું યાદ રાખજો કે ભલે લોકડાઉન ચાલી રહ્યું છે પણ આપણે ભણવાનું તો એકદમ ધીમે ધીમે જ છે કારણ કે ઉતાવળ કરીને કોઈ ચેપ્ટર લગર વગર ચલાવીને મૂકી દેવું એ આપણને આવડતું નથી। શાંતિથી ગણો ઘરે પ્રેક્ટિસ કરો 100% ચેપ્ટર તૈયાર થઈ જશે ઓકે। બીજી એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે ભાઈ તમારા મિત્ર વર્તુળમાં કોઈ વિદ્યાર્થીને જો ટ્યુશનમાં આવવાનું હોય તો હવે સમય વધતો જાય છે તેમને સે જાણ કરશો જેથી કરીને એ પણ આપણા ગ્રુપમાં એન્ટ્રી થાય સીજી ક્લાસીસમાં એન્ટ્રી થાય અને આ પણ એક સેવાનું અતિ ઉત્તમ કાર્ય છે અને આ કાર્યની અંદર રવિ સર સાથે જોડાયેલા રહેશો એવી અભ્યર્થના સાથે દરેક વિદ્યાર્થીને મારા જય સ્વામિનારાયણ।